गुड मॉर्निंग फ्रेंड्स, तो हवे मैं तुमने लास्ट वीडियो में कह्यु हतो कि आपने आज दाखलो बे वीडियो में सौथी सेटल करावेलो हतो के तमने हूँ फरीथी करावीश बीजी रीते एटला माटे करावो छो कारण के आना पछीना जे दाखलाओ आपने करवाना छे शीखवाना छे ते बधा हमणा जे रीतथी करावो छो ते रीतथी ज करवाना छे अने मैं आपणा गया वीडियो में पण कह्यु हतो अने आगळना लास्ट वीडियो में के आ जे दाखलो छे आ रीतना जे दाखलाओ छे ते आपणे ऑलरेडी गणी चूकेला छे એટલે આમાં હું બહુ વધારે સમજતો નહીં આપું એકદમ જે આપણે આગળ શીખેલા તે રીતે તમારે સમજવું હોય શીખવું હોય તો એક વખત ફરીથી તમે આ YouTube ઉપર જઈને આપણો અવયવના જે દાખલાઓ ચાલતા હતા અવયવવાળો એમાં સૌથી છેલ્લે 15મો પાઠ જે હતો અવયવનો બરાબર છે એમાં મેં આ વસ્તુ કરાવી હતી આ રીતના સેમ દાખલો એ જ ફરીથી હવે અહીં આવી રહ્યા છે તો ચાલો એને ફરીથી સમજવાની કોશિશ કરી લઈએ ચલો જો ચાર બધા દાખલો આપો આવે એટલે તમારે સૌથી પહેલા શું નક્કી કરવાનું કે ભાઈ આનો એક અવયવ x -1 છે કે x +1 છે એવું નક્કી કરવાનું તો યાદ કરો સ્વાધ્યાય આપણે જ્યારે કરેલો તો સૌથી છેલ્લું અવયવની અંદર એમાં આપણે એવું કરતા હતા કે આ જે બહુપદી આપેલી હોય એના તમામે તમામ પદોના સહગુણકોનો સરવાળો કરતા અને આ સરવાળો તો 0 આવી ગયો તો સમજી લો કે આપણે બહુપદીમાં એક અવયવ x -1 છે શું કરવાનું આપણે આપેલ બહુપદીના તમામ પદોના સહગુણકોનો સરવાળો કરવાનો અને સરવાળો 0 આવે સહગુણકોનો સરવાળો 0 આવે તો એક અવયવ પણ x માઈનસ છે જોઈએ સરવાળો કેટલો આવે છે આનો સહગુણક 1 ભાઈ સહગુણક લખતા આવે છે ને હા આનો સહગુણક -2 આનો સહગુણક +1 આનો સહગુણક -2 સરવાળો કરીએ જો આ 1 છે આ -2 છે આ 1 છે અને આ -2 છે બરાબર છે ઓકે -1 +1 ઓકે ચિહ્નમાં ભૂલ કરી રકમમાં જરા હું જોઈ રહ્યો હા આપણે રકમની અંદર ચિહ્નમાં ભૂલ કરી છે આ જગ્યા ઉપર -x છે એટલે આ જગ્યા ઉપર -1 આવશે બરાબર ત્યાર પછી પાછળનું જે ચિહ્ન છે એ પ્લસ છે એટલે આ જગ્યા ઉપર પ્લસ આવશે ચલો બરાબર હવે આ રકમ બરાબર છે ચિહ્નમાં જરા ભૂલ થઈ ગઈ હતી સુધારી દેવું આપણે ચલો હવે સરવાળો કરો તો તમે ફટફટ સરવાળો કરી નાખો હશે 0 આવશે કારણ કે જુઓ 1 ઓછા 1 ઉડી જાય 2 ઓછા 2 0 બોલો સર સરવાળો સોરી સરવાળો શૂન્ય આવ્યો એનો મતલબ શું કે આપણો એક અવયવ કોણ છે x ઓછા 1 સરવાળો શૂન્ય નહીં આવે તો આપણે એવું લખતે કે આનો એક અવયવ છે x -1 બરાબર ચલો જરા ફટાફટ ફટાફટ ચેક કરીએ માટે આપણે લખી શકીએ આરામથી કે x -1 એ બહુપદી આપી છે અને હું p ઓફ x આમ આપી દઉં બરાબર છે એ p ઓફ x નો એક અવયવ છે મતલબ કે આના અવયવ પાડવાના છે જો હજુ મેં અવયવ પાડવાનો શરૂ કર્યું જ નથી અવયવ પાડતા પહેલા જ નક્કી કરી દીધેલું છે મેં કે આનો એક અવયવ x -1 આવવાનો કેવી રીતે નક્કી કરી લીધું ભાઈ મેં તો ભાઈ આ જે મને બહુપદી આપેલી છે એના તમામે તમામ પદોના સહગુણકોનો મેં સરવાળો કરી લીધો સરવાળો થઈ ગયો 0 સરવાળો 0 થઈ ગયો મતલબ કે x -1 અવયવ છે અગર આ સરવાળો શૂન્ય ના આવે તો હું એમ કહેતો કે ભાઈ x -1 અવયવ છે
એટલે આ મારી જે બહુપદી ખરી ને ભાઈ x નો ઘન માઇનસ 2x નો વર્ગ કે તમે અવયવ પાડશો કે તો અવયવ માં મે એવું નક્કી કરી લીધું કે એક અવયવ તરીકે મને x ઓછા 1 મળશે હવે બીજા કયા અવયવ મળશે એ મને ખબર નથી પણ આના અવયવ હું પાડી દઈશ તો એક જગ્યા પર એક અવયવ તરીકે મને x - 1 મળશે એની 100% ની ખાતરી થઈ બોલો ખ્યાલ આવે છે હજુ પણ કહું છું આ વસ્તુ આની સમજ ના પડે હું વધુ ડિટેલમાં નથી સમજાવતો જ્યારે આપણે અવયવ ચાલુ કરેલા હતા તો અવયવની અંદર જે 15મો પાઠનો વિડિયો છે એ વખત ફરીથી સમજી લો વધારે ને વધારે તમને આઈડિયા આવી જશે ચલો હવે આપણે આગળ વધીએ યાદ કરો કે આપણે આપણે શું કરતા હતા તો ભાઈ આપણે આ વખતે ખાક કરવાનો હતો એમાં શું લેવાનું સહગુણક લેવાનું યાદ આવે છે ધીમે ધીમે બધું ચાલો સહગુણક લેવાના છે તો સહગુણક ક્યાં છે તમે અહીંથી પણ સહગુણક લખી શકો છો અહીંથી પણ લખી શકો છો સહગુણક સરખા છે ને બધા જઈ જાવ ધારો કે ચાલો અહીંથી લખીએ પહેલો સહગુણક 1 ત્યાર પછીનો સહગુણક માઇનસ 2 ત્યાર પછીનો સહગુણક માઇનસ 1 સૌથી છેલ્લો સહગુણક પ્લસ 2 હવે છે ને ખાસ સાંભળજો ભાઈ હવે આપણે શું કરીએ x - 1 અવયવ પસંદ કરેલો છે ને તો આપણે શું કરવાનું માઇનસ 1 ની જગ્યા પર કેટલા મૂકવાના પ્લસ 1 અહીંયા માઇનસ 1 હોય તો અહીં પ્લસ 1 મૂકવાનું ધારો કે અહીં માઇનસ સોરી અહીં પ્લસ 1 હોય પ્લસ 1 તો અહીં માઇનસ 1 મૂકવાનું ચલો યાદ કરો શરૂઆત ક્યાંથી કરવાની આ દાખલામાં તો આ દાખલામાં શરૂઆત કરવાની અહીં 0 મૂકી આ જગ્યા પર 0 મૂકી દેવાનું સૌથી પહેલા ઓકે પછી કરવાનું શું આ બધાનો સરવાળો કરો સરવાળો કરો 1 વત્તા 0 1 થાય આ જે જવાબ આવે એને આને સાથે ગુણવાનું એક એકા એક થાય એટલે ક્યાં લખવાનું આ જગ્યા પર ચલો એકવાર ફરી કરવાનો સરવાળો હવે સરવાળો કે હું બોલી સરવાળો કરવાનો પણ તમારે ચિહ્ન જોઈને નક્કી કરવાનું કે સરવાળો છે કે બાદબાકી છે એક રકમ માઇનસ માં છે એક રકમ પ્લસ માં છે બોલો માઇનસ પ્લસ શું થાય તરત આપણે કહીશું કે માઇનસ થાય બાદબાકી કરવાની આની બાદબાકી કરીએ એટલે માઇનસ એક થાય મોટી રકમનું ચિહ્ન લખવું પડે હવે આ જે જવાબ આવે એને આની સાથે ગુણાકાર કરવાનો 1 એકા માઇનસ 1 થાય એટલે આ જગ્યા પર માઇનસ 1 લખી દેવાનું આ ગુણાકારનો જે જવાબ આવે ને એ તમારે આગળ લખવાનો હવે આ જે રકમનો સરવાળો કરો સરવાળો કરીએ તો માઇનસ 2 હવે આ રકમને આની સાથે ગુણાકારમાં લેવાની 1 અને 1 ને માઇનસ 2 થી ગુણીએ તો માઇનસ 2 થાય ગુણાકાર આ માઇનસ 2 જ જવાબ આવે છે તો તમારે આ જગ્યા પર ઉપર લખવાનું બાદ બાકી આવે 2 માઇનસ 2 જવાબ 0 બોલો ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો આ જે છે ને ખાસ સાંભળજો હવે જે નવું સમજાવજો તે મેં તમને લોકોને એ વિડિયોમાં નથી સમજાવ્યું કારણ કે તમે જ્યારે આ ચેપ્ટર મેં ભણેલા હતા હવે તમે આ ચેપ્ટર ભણી ગયા છો એટલે હું તમને કહું છું ધ્યાન રાખજો આ જે છે ને વિદ્યાર્થી મિત્રો આ પણ એક ભાગાકારનો દાખલો જ ને કરેલો છે તમને નવાઈ લાગશે કે ભાગાકારનો દાખલો છે તો હું કહીશ હા એમાં સૌથી છેલ્લો મતલબ કે કોનો કોનો ભાગાકાર કર્યો તો તમને હું સમજાવું p ઓફ x ને x - a વડે ન ભાગ્યા બરાબર દિમાગમાં લેજો વિદ્યાર્થી મિત્રો ભાગાકારનો જ આ એક દાખલો છે આ ભાગાકારના દાખલા પરથી મને ભાગફળમાં શું આવશે એ પણ ખબર પડી ગઈ અને શેષ શું આવશે એ પણ ખબર પડી ગઈ ભાગફળમાં શું આવવાનું શેષમાં શું આવવાનું બધું તમને અહીંયાથી જ મળી ગયું તમને બતાવી દઉં છું ભાઈ ભાઈ તમારે ગુણાકાર કોનો કરો સોરી ભાગાકાર કરવાનો તો ભાજ્ય બહુપદી x ની 3 ઘાત ઓછા 2x નો વર્ગ એની પાછળ માઇનસ x પ્લસ 2 બરાબર છે આનો એક અવયવ આપણે નથી કર્યો કે x ઓછા 1 છે એટલે આપણે મે x ઓછા 1 વડે ભાગી આ બહુપદી x માઇનસ 1 વડે ભાગાકાર કરો ચાલો હવે છે આને ભાગાકાર કરો તો તમને જાણવાનું મન થશે ને કે સર આ ભાગાકાર તમે કર્યો છે તો મને એ તો તમે કહો કે ભાગફળ શું મળ્યું આ ભાગાકારના દાખલામાં ભાગફળ કા ખબર છે આ રહ્યું મારું ભાગફળ તમે કહેશો કે આવું કેવું ભાગફળ તો એને સેટ કરવાનું બાકી છે ને સેટ કરી આપો તમે ચલો તમે મને કહો ફટાફટ ભાગાકારનો દાખલો મેં તમને સમજાવ્યો છે બરાબર આ થઈ x ની 3 ઘાત આ થઈ x આ છે x ની 3 ઘાત આ છે x ની 1 ઘાત તો મને તમે કો શરૂઆત ક્યાંથી કરશો x ની કેટલી ઘાત આવશે આ જગ્યા ઉપર
ભાગાકાર હોય તો શું કરવાનું ઘાતોની વાત કરી સમજાવો તમને ત્રણ ઘાતમાંથી એક ઘાત બાદ કરો એટલે કેટલા બચે x ની બે ઘાતથી શરૂ કરવાનું હા કે ના બહુ સમજાવ્યું છે આપણે એના પછી આવનારા મનમાં શું હોય તમે મને તરત કહેશો કે x હોય એક ઘાત એના પછી શું હોય પાછળ પડ હવે તમે કહેશો કે સર આ ચલનું કામ પતી ગયું આગળ સહગુણક લખવાના બાકી ભાઈ આ તમને ભાગાકારનો દાખલો કહ્યો ને સહગુણક કયા આવશે એટલે જે તમને કહી દઉં આવે આજે છે ને અમારો પહેલા પદનો સહગુણક આજે છે ને બીજા પદનો સહગુણક આ છે ને ત્રીજા પદનો સહગુણક પહેલા પદનો સહગુણક 1 બોલો 1 લખો કોઈ દિવસ નહીં લખો બીજા પદનો સહગુણક -1 એટલે માઇનસ તો લખવાનો પણ 1 નહીં લખવાનો ભાઈ છેલ્લા પદનો સહગુણક -2 ભાઈ આપણી ગેરંટી તમે આના આના વડે ભાગશો ને ભાઈ તમને છે ને ભાગફળમાં આ જ મળશે 101% ની ગેરંટી આ એક ભાગાકારનો દાખલો છે એની પરથી મને ખબર પડે કે ભાઈ x - 1 વડે ભાગો આ મારો ભાગફળ અને આ જે છે ને શેષ તમે આના વડે ભાગશો ને ભાઈ તો શેષમાં શું આવશે એ પણ તમને ખબર ભાઈ 0 આવશે પહેલેથી ખબર તો ના આ એક ભાગાકારનો દાખલો છે કેટલો શોર્ટ એન્ડ કેટલો સ્વીટમાં પતાવી દીધો જોવો મને ક્યારે વાર આવે તો આને આના વડે ભાગો તો લે ભાઈ ભાગાકાર કમ્પ્લીટ આ મારો ભાગફળ પછી ને સેટ કરેલ લખવા લખતા આપણે આવડતો હોવું જોઈએ આપના દાખલાને સેટ કરીને લખીએ જ આ મારી શેષ તમને કદાચ મન એટલે કે તમારો કદાચ મન નહીં માનતો હોય તમને થતો સેટ કરીને ખોટો લાગ્યો તો તમને આવું ચેક કરીને પણ બતાવો ચેક કરીને બતાવો ને ભાગાકાર કરીને બતાવો ને તમને આ જ બધું વસ્તુ બજો શું કહ્યું આપણે સૌથી પહેલા આ x ની 3 ઘાત એટલે કોના આ x ની 1 ઘાત વડે ભાગવાનું એટલે સૌથી પહેલા આપણે લખી x ની 2 ઘાત પછી આપણે જો આનો સહગુણક કે આનો સહગુણક કે એટલે આપણે શું કરીશું 1 1 ના ઘડિયામાં 1 ક્યાં આવે તો ભાઈ 1 1 ના ઘડિયામાં 1 1 આવે એટલે ઉપર પણ સહગુણક 1 તો જો સહગુણક 1 આવે પહેલો સહગુણક 1 લખો જોઈ હવે તમે આ ભાગા સોરી હવે તમે આ 1 વડે બંનેને ગુણવાનું ચાલો પહેલો ગુણાકાર શું થાય એ તો તમને લોકોને ખબર જ હોય છે ડાયરેક્ટ માં બીજો ગુણાકાર કરવાનો બીજા ગુણાકારમાં જો -1 ને +1 થી ગુણીએ એટલે -8 1 એકા 1 થાય 1 લાખને લખતા નથી 1 ની લખવાનો તો બાજુમાં આ x નો વર્ગ છે તો એને લખવો જ પડે પછી ભાગાકાર કરે તો આની બાદબાકી કરવી પડે બાદબાકી થાય માઇનસ નું ચિહ્ન અહીં પ્લસ નું ચિહ્ન આવી જાય બેમાંથી મોટી રકમ નું ચિહ્ન પાડી દેવાનું મોટી રકમ એનો ચિહ્ન માઇનસ એટલે જવાબ માઇનસ માં આવશે આ 2 છે આ 1 છે બે માંથી 1 બાદ કરો એટલે 1 થાય 1 લખતા નથી બાજુમાં x નો વર્ગ છે એટલે લખો ઉપર થી નીચે ઉતરા માઇનસ x આ જગ્યા પર યાદ કરવા કીધું હતું કે માઇનસ નું ચિહ્ન આવે એટલે માઇનસ નું ચિહ્ન ઉપર પાડી દેવાનું એકવાર ફરીથી 1 1 નો ઘડિયો બોલવાનો 1 આવે ત્યાં સુધી ક્યારે આવે 1 1 1 તો બીજો સહગુણક તમને મળે -1 તો જો આ જગ્યા પર -1 લખેલો છે ભાઈ દેખો પછી આપણે શું કરીએ છીએ આ બંને પદને -1 થી ગુણવાનું -1 આવ્યો ને એટલે -1 થી ગુણવાનું એમાં પહેલો ગુણાકાર ની કરવાનો આપણને ખબર હોય શું થાય બીજો ગુણાકાર કરીએ -1 ને -1 થી ગુણે તો -1 પ્લસ થઈ જશે 1 1 આ 1 થાય 1 આપણે લખતા નથી 1 ની બાજુનો x લખવો પડે ત્યાર પછી ચિહ્ન બદલીએ આ જગ્યા પર ચિહ્ન પ્લસ આ જગ્યા પર માઇનસ સરવાળા માટે કરીએ તો આવડી જવાનો છે માઇનસ માઇનસ એટલે દબાવવા માં માઇનસ જ આવશે બંને ચિહ્ન સરખા સરવાળો કરો આ પણ 1x આ પણ 1x સરવાળો કરો 1 ને 1 2x હવે ઉપર થી નીચે આવશે +2 માઇનસ નું ચિહ્ન આવે એટલે ઉપર માઇનસ નું ચિહ્ન પાડી દેવા મેં તમને કહ્યું છે કયો ઘડિયો બોલવાનો હવે 1 1 નો ઘડિયો બોલવાનો 2 આવે ત્યાં સુધી 1 2 2 એટલે અહીંયા લખશું 2 એટલે કે -2 તો જો તમને પહેલાથી કીધું હતું કે -2 આવશે બો ભાગફળ એક થી નીકળે કે ભાગાકારનો દાખલો છે ને બોલા એક પ્રકાર ડાયરેક્ટ જવાબ મળી જાય આટલું બધું વિચારવું પણ નહીં પડે કે તમે આ બહુ પદીને x - 1 વડે ભાગશો તો ભાગફળ શું આ રહ્યો એટલે પોથવતા આપણે આવડે એ આ દાખલામાં તમને સમજણ તો કહી દે ગોઠવીને લખવાનું હજુ પણ આપણે આગળ વધીએ તો તમે કહેશો કે ગુણાકાર કરો શેષ 0 લાગે બતાવો જો અમને શેષ 0 પણ આવી જશે
બોલો આને આને સાથે પહેલો ગુણાકાર કરો જવાબમાં શું આવશે એનો મને પહેલેથી ખબર છે બીજો ગુણાકાર છે માઈનસ 1 તો માઈનસ 2 સાથે માઈનસ થી માઈનસ ને ગુણો એટલે માઈનસ માઈનસ પ્લસ થશે અને 1 નું 2 થાય સરવાળા વાળા કરો આ જગ્યા તો પ્લસ નું ચિહ્ન આ જગ્યા પર માઈનસ નું ચિહ્ન બરાબર છે તો આ બંને ઉડી જશે 0 એ મને પહેલેથી ખબર છે ક્યાંથી શરૂઆત કરેલી આપણે ભાગાકારના દાખલા આ क्या अंत करिए से भाका करना दाखलो आज तुम्हें कैसो के सर पहले थे आओ सीख पड़ते तो पहले थे आप अपने खबर होते तो कि तू सारो पड़ते बता भाका करना दाखला मस्त करे दाखते ना पड़ यूँ नहीं चले ना कारण के परीक्षा में का तो उनकी अंदर जे रीते मने भाका का करवानो होय ए रीत तो मारे करवी पड़े ना એટલે રીત પણ સમજવી જરૂરી છે આ રીત પણ સમજવી જરૂરી છે જે રીતમાં જે દાખલો પૂછાય તે રીતે કરો બરાબર છે તો આ પણ એક ભાગાકારનો દાખલો જ છે સમજ પડે છે ભાઈ સમજ પડે છે ભાઈ હે ચાલો એક વાર ફરી થાને જોઈ લેજો આમ તો તમને આવડે છે મને ખ્યાલ છે પણ એમ છતાં પણ તમને એક વખત ફરીથી હું સમજાવી દઉં કે આપણે આ કઈ રીતે લખ્યું સૌથી પહેલા તમારે આ રીતે એક ખાટલો બનાવી દેવાનો અને તેને ખાટલાની રીતે વજન પડો એવું પણ કહેવાય હવે તમે બુકમાં જોશો ને તમને આવું કશું દેખાશે બુકમાં પણ ઉદાહરણના દાખલા આપેલા હોય તમે એમાં અંદર જોશો તો તમને વિદ્યાર્થી મિત્ર આવું કશું દેખાવાનું નથી બરાબર છે એટલે આ ટેકનિક ખાલી આપણા પૂરતી જ છે જો પરીક્ષામાં રીત કરશો તો તમને માર્ક મળશે બોલો એવું નથી કે માર્ક નહીં મળશે દરેકે દરેક સ્કૂલવાળા આ રીતને માન્ય ગણે છે કરે છે અને જવાબ એટલે કે સાચા માર્ક જેટલા બે કે ચાર માર્કનો દાખલો પૂછાશે પૂરામાંથી પૂરા માર્ક મળશે બરાબર છે ચલો પહેલા જરા જોઈએ શું કરવાનું સહગુણક લખી દેવાના બધા બહુપદીને જોઈને માઈનસ 1 હોય તો તમને કીધું છે કે પ્લસ 1 લખી દેવાનો શરૂઆત કરવાનું 0 થી આ બે રકમ જેટલી પણ અહીં દેખે થાય બધાનો સરવાળો કરવાનો સરવાળો કરીએ 1 વત્તા 0 1 થાય આ જગ્યા પર જે સંખ્યા મળે એને તમારે 1 સાથે ગુણી નાખવાની 1 એકા 1 થાય 1 થયો કે તમારે આગળની તરફ આ જગ્યા ઉપર 1 લખી દેવાનો પછી શું કરો ભાઈ બાદબાકી કરો કા સરવાળો કરવાનો છે પણ ચિહ્ન નક્કી કરશે કે શું કરો ચિહ્ન એમ કહે છે કે બાદબાકી કરો મોટી રકમનું માઈનસ નું ચિહ્ન બાદબાકી 1 આ બંનેનો ગુણાકાર કરો એટલે માઈનસ 1 આ બંનેનો આપણે સરવાળો કરવો પડશે માઈનસ 2 થશે આનો ને આનો ગુણાકાર માઈનસ 2 થાય માઈનસ 2 આ જગ્યા પર લખો એટલે શેષ 0 એટલે જો ખાસ સમજો હે ભાઈ હવે ખાસ સમજો હવે ભાઈ વિદ્યાર્થીઓ ખાસ સમજો પહેલા આપણે લખવાની બહુપદી કે ભાઈ p ઓફ x બરાબર આપણી બહુપદી છે x ને 3 ઘાત ઓછા 2x નો વર્ગ ઓછા x વત્તા 2 યાદ કરો જે મેં તમને સમજાવ્યું ત્યારે મેં એવું કીધું કે પહેલા બે સ્ટેપ છોડી દેવાના પહેલા બે સ્ટેપ તમારે શું કરવાના ભાઈ છોડી દેવાના ડાયરેક્ટ ત્રીજું સ્ટેપ લખવાનું ત્રીજા સ્ટેપમાં ડાયરેક્ટ અવયવ લખી દેવાના ભાઈ આના અવયવમાં પહેલો અવયવ કોણ છે ભાઈ તો મારો ક્યારનો ફેસ છે પહેલો અવયવ છે x - 1 અને આ બહુપદીનો બીજો અવયવ ભાઈ બીજો અવયવ મને ભાગાકાર કરવાથી મળે અને ભાગાકાર મેં ભરી નાખેલો છે આ બહુપદીને x - 1 વડે ભાગેલું છે તો મને ભાગફળ શું મળશે તમને ખબર છે આ રહ્યો ભાગફળ અમને પણ મેં તમને લખી બતાવ્યું ભાગફળ લખવાનું કેવી રીતે એ પહેલા તમારે જોઈ લેવાનું પહેલા છે ને ચલ લખી દેવાના ભાગફળમાં જે ચલ આવતા હોય તે લખી દેવાના જોવાનું કે x ને 3 ઘાત છે અહીં x ની 1 ઘાત છે એટલે આપણે છે ને x ને 2 ઘાત થી ચાલુ કરવાનું કારણ કે ભાગાકાર કરીએ છીએ 3 ઘાત માંથી 1 ઘાત બાદ કરો એટલે x ની 2 ઘાત પહેલા આવે જે રીતે આપણે અહીંયા કરે ભાગફળ લખતા હતા ને ભાઈ એ રીતે લખાઈ દઉં છું એવી રીતે છે હા બગો ના આ જગ્યા પર x ની 2 ઘાત હોય એટલે પછી આવનારા પદમાં x એની પછીનું પદ અચળ કામ પૂરો હવે સહગુણક લખ્યો સહગુણક ક્યાં છે ભાગફળના આ રહ્યા પહેલા પદનો સહગુણક 1 નથી લખવો બીજા પદનો સહગુણક -1 લખવો પડે માઇનસ લખવાનું 1 નહીં લખવાનું છેલ્લા પદનો સહગુણક -2 લખી દો જો ભાગફળ લખાઈ ગયો ભાગાકારનો દાખલો કરવાની પણ જરૂર નથી બોલો ડાયરેક્ટ કરો શેષ તો 0 જ છે તમે કહેશો કે આની ઉપરના પદમાં શું લખવાનું તો ભાઈ આની ઉપરના પદમાં ગુણાકાર આનો નાનો ગુણાકાર કરવાનો છે પણ ગુણાકાર છે ને હું બતાવું એટલે લખવાનો છે આગળ મારે ગુણાકાર કરવો હોય તો તમે શું કરશો આ આખા
પછી માઈનસ x લેવાનો એની x માઈનસ 1 સાથે લખવાનો આ ગુણાકાર તમે આ રીતે લખજો પછી માઈનસ 2 લેવાનો એને h માઈનસ 1 સાથે લખવાનો બોલ ખ્યાલ આવે છે આ રીતે ગુણાકાર લખવાનો અને આની સાથે ગુણો આને ગુણો ને આને ચલો હવે આની ઉપર આ પદમાં ગુણાકાર કરવાનો બાકી છે ને ગુણાકાર કરીએ ને જો x નો ઘન થશે માઈનસ x નો વર્ગ થશે जो गुणाकार करो એટલે माइनस x નો વર્ગ થાય माइनस થાય माइनस ત્રિકોણ એટલે પ્લસ x એકા x माइनस 2x माइनस माइनस પ્લસ 2 આ તમારો કામ ક્લિયર થઈ ગયો તમે કહેશો કે સર અવયવ પટી અવયવમાં આપણને શું મળ્યું કે જો અવયવમાં આપણને મળ્યું x माइनस 1 અને બીજા કૌંસમાં આપણને મળે છે x નો વર્ગ માઈનસ x માઈનસ 2 બરાબર છે આ બહુપદીના આ અવયવ પાડ્યા પણ હજુ તમે ચેક કરો કે આના તો અવયવ નહીં પડે હું માનું છું પણ આ જે છે ને આ ત્રિપદી આવી જુઓ તો ખરા અને ત્રિપદીના અવયવ કેવી રીતે પાડવા ને એ તમને હમણાં જ તો આવી ગયો પ્રશ્ન નંબર 4 યાદ કરો તો આના હજુ અવયવ પડે આના આગળના વિડિયોમાં પ્રશ્ન નંબર 4 કરાયો ને તો આના અવયવ પડે કે નહીં હજુ ત્રિપદીના અવયવ યાદ કરો કે તેમાં સહી પડ્યા કરવાના કે ભાઈ આનો સહગુણક 1 આનો સહગુણક 2 ભાઈ 2 એકા 2 2 ના અવયવ પાડો 1 આવો જોઈએ તો અહીંથી ડાયરેક્ટ આપણે પ્રશ્ન નંબર 4 પર પહોંચી ગયા આ અવયવ આપણે આપણે છે હમણાં આગલા વિડિયોમાં શીખ પડ્યો x 1 ને હવે 4 6 સુધી આપણે એમ નહી લેવા દેશું આના અવયવ પ્રશ્ન નંબર 4 પ્રમાણે ચાલો કરીએ બરાબર છે ચલો x 1 નો m રહેશે આ જગ્યા પર હું જોઈ શકું છું કે 2 કા 2 કે 2 ના ભાગલા પાડવાના 1 લાવવાનો અવયવ કયો પડશે ભાઈ 2 કા 2 કેટલા લાવવાના છે 1 લાવવાના છે મતલબ કે આ લોકોની ભાગાકારી કરવાની બાદબાકી એટલે બધાના ચિહ્ન અલગ અલગ આપવાના ઓકે ચલો જો x નો વર્ગ m નો m માઈનસ 2 m નો m રહેશે અવયવ પડ્યા છે એટલે લખીએ 2 કા 2 મોટો અવયવ 2 પહેલા લખવાનો એટલે કે 2x નાનો અવયવ x પછી લખવાનો ચિહ્ન બધાને અલગ અલગ પાડવાના છે મને પહેલું ચિહ્ન આ માઈનસ નું બીજું ચિહ્ન પ્લસ નું બે ચિહ્ન અલગ કરી દીધા જોઈ લો મેં પહેલા કૌંસમાં આવશે x 1 ચલો હવે ચાર પર બાકી બબ્બે ના ભાગલા મારો કોમન કાઢો આમાંથી કોમન નીકળશે x અંદર રહેશે x 2 આમાંથી કોમન નીકળશે કઈ નહીં એટલે કે પ્લસ એ અંદર રહેશે x 2 ચલો પહેલા કૌંસમાં x 1 બીજા કૌંસમાં x 2 અને ત્રીજા કૌંસમાં x 1 તો વિદ્યાર્થી મિત્રો તમે એ પણ જોઈ શકશો આરામથી કે આ જે જવાબ જે છે ને આ દાખલો મેં તમને લોકોને ગયા વિડિયોમાં પણ કરાવ્યો પણ અલગ રીતથી કરાવ્યો ચાર પદનો દાખલો તો બબ્બેના ભાગ ફાડીને કોમન કાઢવાની રીતથી કરાવ્યો તો આ દાખલો એ રીતે પણ થઈ શકે છે અને આ રીતે પણ થઈ શકે છે પણ આના પછીનો જે દાખલો નંબર 2 છે ને જવાબ સરખો જ આવે જો પહેલી રીત કરો કે આ રીત કરો જવાબ બધાને ચેક કરેલો સરખા જ આવે પણ છે ને દાખલો નંબર 2 જે છે ને એની રકમ છે x નો ઘન માઈનસ 3x નો વર્ગ વત્તા સોરી માઈનસ 9x અને માઈનસ 5 હવે તમે આમાં છે ને ચાર પદની રકમ જોશો અને એમ વિચારશો કે બબ્બેના ભાગલા પાડીને કોમન કાઢીએ તો આ દાખલો જે પહેલો દાખલો કરાવેલો પહેલી રીતથી એ મુજબ થવાનો નથી આ જે દાખલો છે ચાર પાંચ નો બબ્બેના ભાગલા કરો જે કામ બનવાનો નથી એટલે આપણે કમ્પલસરી આ રીતથી જ દાખલો કરવો પડશે ચલો દાખલો ચાલુ કરવાનો હોય તો પહેલા શું કરો બધા જ પદોના સહગુણકનો સરવાળો કરો સરવાળો કેટલો આવવો જોઈએ 0 સરવાળો 0 આવે તો x 1 આવવા જોઈએ સરવાળો 0 નથી આવતો એનો મતલબ એમ કે x 1 માં આવવો જોઈએ સરળ કરી ચાલો જો અહીં શું લખવાનું આપેલ બહુપદીના આપેલ બહુપદીના તમામ પદોના સહગુણકોનો શું કરીએ ભાઈ સરવાળો ચલો સરવાળો કરે તો પહેલો સહગુણક છે 1 એની પછીનો સહગુણક -3 એના પછીનો સહગુણક -9 એના પછીનો સહગુણક -5 ચલો પહેલા એ જુઓ કે સરવાળામાં કોણ કોણ છે એક સરવાળામાં છે -3 -9 ભાઈ ખાલી એક જ પ્લસમાં છે એટલે ખાલી એક એમ નહીં લેવાનું
હવે ચેક કરો કે માઈનસ માં કોણ કોણ છે તો માઈનસ માં માઈનસ 3 માઈનસ 9 માઈનસ 5 તો માઈનસ માં ટોટલ સરવાળો કરો તો 9 ને 3 12 ને 5 70 થાય આનો જવાબ આવશે 1 છે એમાંથી 70 જાય એટલે કે માઈનસ 16 માઈનસ 16 મતલબ કે જવાબમાં મને 0 મળ્યો નહીં 0 ના મળ્યો એનો મતલબ એમ કે x 1 એ આ જે બહુપદી p of x છે એનો અવયવ એક અવયવ છે એક અવયવ ફટાફટ સહગુણકોનો સરવાળો કરી લેવો સરવાળામાં તમારે જોવાનું છે કે પ્લસ માં કેટલા જણ છે તો પ્લસ વાળો ખાલી એક કરી દો ઓકે માઈનસ માં કેટલા જણ છે બધાનો સરવાળો કરી નાખો માઈનસ 70 થયા એક બાદ 70 ગયા માઈનસ 16 is not equal to 0 મતલબ કે અમારો એક અવયવ કોણ x + 1 એટલે હવે હું શું કરીશ કે આ બહુપદીને x + 1 વડે ભાગીશ અને આ છે ને x + 1 એ મારી બહુપદીનો એક અવયવ છે જ મતલબ કે શેષ 0 મળશે ભાગાકારનો દાખલો કરીએ ભાગાકારનો દાખલો પેલી મોટી રીતે લઈ શોર્ટકટ ચલો ભાગાકારનો દાખલો જે છે એમાં પહેલા આપણે લેવા પડશે સહગુણકો સહગુણકો અહીંથી લઈ લઈએ ચાલો પહેલો સહગુણક 1 ત્યાર પછી માઈનસ 3 ત્યાર પછી માઈનસ 9 ત્યાર પછી માઈનસ 5 બરાબર છે હવે આ પ્લસ 1 છે એટલે આપણે કેટલા લખીશું આ જગ્યા પર માઈનસ 1 ધ્યાન રાખજો બધું જ આગળ વધીએ સૌથી પહેલા શું મૂકી દેવાનું 0 સરવાળો કરો એટલે કે 1 આનો નાનો ગુણાકાર માઈનસ 1 થાય જે મારે આ જગ્યા પર લખવાનું સરવાળો કરો એટલે કે માઈનસ 4 माइनस चार ना माइनस 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 में गुणाकार करो तो क्या चार का प्लस चार दस है अने बात बाकी करी पड़ते हैं कुंती रकम उसी में बाढ़ हो जाएगा माइनस पांच माइनस एक ना माइनस 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 प्लस दस है पांच का पांच आम आदमी बढ़ गया शेष जीरो हमारे शेष हमारे भाग फोर बड़े भाग फोर ने लखवाने की विरुद्ध चाहिए ना तो समझाइए अब ऐसे ना दाखलो आगे चालू करो ये पहला से ना ફટાફટ ફટાફટ પહેલા તો આપણે બહુપદી લખી લેવાની કે બહુપદી કઈ છે આપણી તો ભાઈ આ x ની ઘાત ઘાત ઓછા 3x ની ઘાત ઓછા 9x ઓછા 5 આ બહુપદીના અવયવમાં અવયવ કેવી રીતે પાડ્યા તેલ પીવા કર્યું મને અવયવ શું મળ્યા કઈ રીતે લખી દેવા ભાઈ અવયવમાં મારી પાસે પહેલો અવયવ મને મળ્યો x વત્તા 1 તો ભાઈ બીજો અવયવ મને શું મળે છે બીજો અવયવ એટલે કે ભાગફળ શું મળે છે ભાગફળ લખતા આપણે આવડે છે થોભો ભાગફળ તો પહેલા ચલ લખી દેવાનો હા ચલ માં આ જગ્યા પર x ને 3 હતા એને આપણે આના વડે ભાગો 3 ઘાત ને 1 ઘાત વડે ભાગો જવાબ આવે x ને 2 ઘાત એટલે સૌથી પહેલા હું લખાય x ને 2 ઘાત એના પછીના આવનારા પરમાં x એના પછીના આવનારું પર પછી ચલ લખાઈ ગયા તો હવે શું લખવાનું બાકી તો ભાઈ હવે આપણે લખવાનું બાકી સહગુણકો સહગુણકો ક્યાં છે આ રહ્યા અમારો ભાગફળના સહગુણકો છે એમાં જે પહેલું પદ છે ને એનો સહગુણક 1 પહેલા પદનો સહગુણક 1 લખવાનો નથી બીજા પદનો સહગુણક -4 છે તો લખો ભાઈ -4 ત્યાર પછીનો સહગુણક -5 છે તો લખો -5 છે 0 એને લખવાની જરૂર નથી પહેલો અવયવ x વત્તા 1 લખી દો બીજો અવયવ અહીંથી લખી દો હવે તમે એમ કહો કે આના હજુ અવયવ પાડવાના પણ એ પછી પાડીએ પહેલા આ બે સ્ટેપ કમ્પ્લીટ કરી લઈએ બે સ્ટેપમાં કરવાનો શું છે બે કૌંસનો ગુણાકાર એમાં ગુણાકાર કરી દે લખવાનો એ પણ ના સમજે ચત્તો ગુણાકાર નહીં લખતા ઊંધો લખવાનો કે ભાઈ પહેલા x નો વર્ગ લેવાનો આ x ના વર્ગને x વત્તા 1 થી ગુણવાનું ત્યાર પછી -4x લેવાના એને x વત્તા 1 વડે ગુણો ત્યાર પછી -5 લેવાના એને તમારે x વત્તા 1 સાથે ગુણવાનું પહેલા આને ગુણો પછી -4x ને ગુણો પછી -5 ને ગુણો ગુણાકાર કમ્પ્લીટ કરે ચાલો આનો નાનો ગુણાકાર x ની 3 ઘાત વત્તા x નો વર્ગ માઇનસ છે તો -4x નો વર્ગ પ્લસ ને માઇનસ થી ગુણે તો -4x એની પાછળ -5x એની પાછળ -5 બે પદ ની અંદર તમારે ગુણાકાર કરવાનો હોય હવે તમે મને દાખલો ધારો કે અહીંયા પૂરો કરી લો તો પૂરા વાત નહીં મને કારણ કે અવયવ પાડવાની વાત છે અને અવયવ છે ને આના આના પતી ગયેલા છે
बनाना हुआ है और जो बोर्ड है प्रश्न नंबर चार बनाना है अब चेक करो आ कौन से पांच आ कौन से एक तो गुणाकार करो एक पचास पांच पांच ना हुआ है बड़ों चार बनाना पांच का पांच हुआ है पढ़ से बोलो प्रश्न नंबर चार में अपने काम करो ना एक नंबर का काम चालू करो बराबर से चलो चलो आ जो आगर से ना एक्स वर्ता एक जैसे ना मारे यानी हमने एमएच रेवा रेवा है भाई बीजा मासू कर दिया एक पचास पांच पांच ना हो बड़ो चार लाख पांच ना हो पांच तो पांच का फायदा जाओ ना से बात आगे करो पांच का बात आगे मां बजा चीन मां अलग अलग चलो तो एक बार काम चालू कर दिया पहला एक्स नो वर्ग जैसे थे मारे हम एम लखवानो त्यार पछि माइनस पांच जे छल्ले से एने पण मारे अपना एम लखी देवाना बराबर छे त्यार पछि पांच ना आयो पांच का पांच भागा छे ने लखे ले भाई पांच एक्स अने एना पछि एक एक्स एक लखता नो पहलो चिन्ह करो तो अहीं माइनस चिन्ह छे ने એટલે મારે કેટલું માઇનસ નું ચિહ્ન પાડી દેવાનું બાદબાકી કરવાના છો ચિહ્ન બદલવાનું છે આ જગ્યામાં માઇનસ નું પાડ્યું હોય આ જગ્યામાં પ્લસ નું કરી દો ચલો હવે કામ પતી ગયું પહેલા આટલામાં આમાંથી x કોમન નીકળે તો અંદર બચે x માઇનસ 5 આમાંથી 1 કોમન નીકળશે તો અંદર બચશે x માઇનસ 5 ફાઇનલ લવ લો x प्लस एक आवश्य और x माइनस पांच आवश्य तब मैं धारण करूं पड़ रहा है सब नाम के भाई x बढ़ता एक तो चेक करो बे वाला x बढ़ता है कारखान ओवर में ऊपर लग किस तरह ने बाजार ले x माइनस पांच पर एक काम कर अपने लगते लगते हो ले वाला अच्छा तुम्हारा मन में आम जम जाएगा જવાબ ભાઈ આ મારા આવ્યો દાખલો બોલ વાર્તા પૂરી એક સરખી પેટર્ન નો બંધારણ દાખલા આવશે જો ભાગાકાર કરતા આવડી જવું જોઈએ બસ સહગુણકો નો સરવાળો કે એમનો અંદર તો ઉપની વાત નથી x - 1 આવે કે x + 1 આવે એ પણ મોકે મગજ મારી વાળી વાત નથી આ ભાગાકાર થયો એ પણ સિમ્પલ છે ખાસ તમને આની વર્તી તો પહેલો વાયો તો x વત્તા 1 અને એનું ભાગફળ લખતા આવડી જવું એમાં પણ ચલનું કામ તમને મેં સમજાવ્યું આટ લાગી કરીને એક 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 ઘા ઉતરતા ક્રમમાં લખી દે ચલનું કામ પતી ગયું હોય તો આગળ છ ગુણકો તો અહીંથી બેઠા લખી દેવાના પછી તમને આ બહુપદી મળે છે ત્રણ પદોને એના વયો પાડો પ્રશ્ન નંબર 4 માં પાંચ એકા પાંચ ના ભાગ લેવાય ના બરાબર છે હજુ એક દાખલો હું કરાવું છું અને ત્યાર પછી દાખલો નંબર 4 છે ને એ તમને હું જાતે ગણવા આપીશ બરાબર છે ચલો જુઓ શું છે દાખલો નંબર 3 x ની 3 ઘાત વત્તા 13 x ની 2 ઘાત વત્તા 32 x વત્તા 20 બોલો સૌથી પહેલા શું કર્યા સહગુણકોનો સરવાળો તમને લાગે છે કે સહગુણકોનો સરવાળો 0 આવશે બધા સહગુણકો પ્લસ માં છે જો બધું પ્લસ ઓન પ્લસ જ છે સરવાળો 0 થવાનો જ નથી સરવાળો 0 નથી મતલબ કે x વત્તા 1 અવયવ હોવાનો જરા લખી દે બતાય તો ચાલો શું લખવાનું કે ભાઈ આપેલ બહુપદીના તમામ પદોના સહગુણકોનો શું કરીએ ભાઈ સરવાળો 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 તમે ફટાફટ કરી આપો છો અને સહગુણક 1 વત્તા 13 વત્તા 32 વત્તા 20 કેટલો આવ્યો 1 ને 13 14 14 માં આપણે 32 ઉમેરી એટલે 46 46 ના હજુ 20 ઉમેરો એટલે 66 અને 66 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 બરાબર તો માટે શું લખીશું કે ભાઈ x વત્તા 1 એ આ જે બહુપદી પી ઓફ x બનાવવાના છે એ બહુપદી પી ઓફ x નો એક અવયવ છે
એટલે આ બહુપદીનો એક અવયવ કોણ x વત્તા એ તો ચાલો x વત્તા એ કોણ આને ભાગી નાખો અવયવ છે એટલે દે કે તો અવયવ છે મતલબ કે c 0 આવશે આ તમને મે સમજ આપી છે આગળના દાખલાઓ ચલો તો મે ભાગાકાર તો નાખો ભાઈ હું કે અલગ રીતે કરીશ આમાં રીત તમને ખબર છે કે આ રીતે કરીશ તો સહગુણક હોય એટલે લખી દો ચલો 1 ત્યાર પછી 13 ત્યાર પછી 32 ત્યાર પછી 20 શું લાગે બધું પ્લસ માં છે બોલો c 0 આવશે આવશે ને કેમ નહીં નથી મેરું x વત્તા 1 આવે છે વત્તા 1 આવે માઈનસ 1 મૂકો સૌથી પહેલા 0 મૂકો સરવાળો કરો 1 થાય ગુણાકાર 1 એકા માઈનસ 1 છે તો માઈનસ 1 થશે 13 માંથી 1 બાદ કરો 12 12 ને માઈનસ 1 થી ગુણો એટલે માઈનસ 12 બાદ બાકી કરો તો 20 20 ને માઈનસ 1 થી ગુણો એટલે માઈનસ 20 બાદ બાકી 0 ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો આ મારો ભાગફળ આ મારી શેષ દાખલો હવે કઈ રીતે લખવાનો છે તે જોઈ લો એ સમજી લો ફટાફટ ચાલો લખવાનો કે ભાઈ હવે p ઓફ x બરાબર આપણે પાસે જે બહુપદી છે તે લખવાની તો બહુપદી છે x ની 3 ઘાત વત્તા 13 x ની 2 ઘાત વત્તા 32 x વત્તા 20 બે સ્ટેપ જવા દો ત્રીજા સ્ટેપમાં લખવાના ડાયરેક્ટ અવયવ ડાયરેક્ટ અવયવમાં પહેલો અવયવ કોણ છે એ તો મને ધ્યાનમાં ભલી ગયો x વત્તા એ બીજો અવયવ સાંભળજો x ની 3 ઘાત છે એને x ની 1 ઘાત વડે ભાગો એટલે શરૂઆતમાં આવશે બીજા અવયવમાં x ની 2 ઘાત ત્યાર પછીના પદમાં x ત્યાર પછીનું પદ અચળ સહગુણક લખવાના બાકી સહગુણક આ રહે એટલે લખી દો પહેલા પદને સહગુણક 1 આપી દો નથી લખતો 1 બીજા પદના સહગુણક પ્લસ 12 આપી દઉં તો લખીએ છે ચલો પ્લસ 12 જગ્યા ઘટી ગઈ જરા એટલે કે પ્લસ 12x અને સૌથી છેલ્લે 20 એટલે કે પ્લસ 20 બોલો બરાબર છે હવે ઉપરના સ્ટેપમાં શું કરવાનું ગુણાકાર કરવાનો ગુણાકાર કઈ રીતે લખવાનો કીધો તો પહેલા x નો વર્ગ જે છે એને x વત્તા 1 વડે ગુણવાનું પછી 12x જે છે એને x વત્તા 1 સાથે ગુણવાનું પછી 20 ને x વત્તા 1 સાથે ગુણવાનું ગુણાકાર કરીએ તો x નો ઘન x વડે ગુણીએ એટલે x નો વર્ગ વત્તા 12x નો વર્ગ વત્તા 12 એકા 12x વત્તા 20x વત્તા 20 એકા 20 થોડા અક્ષર નાના કરવા પડ્યા છે કદાચ તમને ના વંચાય તો થોડું સમજી લેજો આનો ફોટો પણ તમને હું મોકલી આપીશ પછી અને હું બોલું છું તો સાથે સાથે તમારે સાંભળતા રહેવા કે મેં શું લખ્યું એટલે થોડા ગેડી આવશે થોડું એના ના અક્ષર થઈ ગયા છે બરાબર છે આમ તો દેખાય એની કોશિશ કરીશું પણ કદાચ જો ફરક ના દેખાય તો તમે તમારે સમજી લેજો બરાબર છે આ વિડિયો પૂરતો ખાલી આ વિડિયો પૂરતો ચાલો હવે જુઓ અમારું છેલ્લું જો આને જરા વ્યવસ્થિત લખી દો મેં મારું છેલ્લું સ્ટેપ આવ્યું x વત્તા 1 અને બીજા કૌંસમાં આવ્યું x નો વર્ગ વત્તા 12x વત્તા 20 આ મારું છેલ્લું આ છે ને એવી રીપીટ લખ્યું છે હવે આના અવયવ તો નહીં પડે પણ આના અવયવ પડશે આમાં અવયવ પણ પડવાના આ સહગુણક 1 આ સહગુણક 20 તો 20 એકા 20 20 ના એવા અવયવ વિચારો કે જવાબમાં મને સરવાળા પાછળમાં 12 આવે 20 ના અવયવ 12 આવે બોલો મનમાં આવે છે કોઈ અવયવ 20 એકા 20 ની ચાલે 5 ચોક 20 ની ચાલે 10 દુ 20 ચાલશે 10 ના 2 12 ચલો તો ભાઈ 10 દુ 20 લખી દઉં છું બરાબર હવે સાંભળજો ભાઈ આ દાખલામાં છે ને કોઈ પણ ટેકલ પર તમને લોકોને માઈનસ નું ચિહ્ન દેખાતું ખરે નથી ને બધું પ્લસ જ છે તો હવે બંને અવયવ પડવાના છે ને કોઈ ચિહ્નની મગજમારી નહીં કરે બધું પ્લસમાં છે તો બધું પ્લસમાં લખી જ દેવાનું આવા દાખલામાં ચિહ્નની વિશે તમારે બહુ ટાઈમ પાસ નહીં કરવાનો બધું પ્લસ ના છે ને એટલે બધા ચિહ્નો પ્લસ ઓન પ્લસ ના કરી દેવાના 10 2 20 ધ્યાન રાખજો બરાબર છે ચલો 10 2 20 લખવાનો કે ને પહેલા x નો વર્ગ લખવાનો છે એટલે 20 લખવાનો વચ્ચે લખવાનો 10x ને પછી લખવાનો 2 બધા ચિહ્નો પ્લસ ના કાઢી દેવા જોઈએ ચલો હવે શું કરીએ મેં કોમન કાઢો આમાંથી કોમન નીકળશે x અંદર રહે x વત્તા 10 આમાંથી કોમન નીકળશે 2 અંદર બચે 10
મારો ફાઇનલ જવાબ તૈયાર થઈ ગયો છે પહેલા કૌંસમાં x 1 બીજા કૌંસમાં x 2 અને ત્રીજા કૌંસમાં x 10 તો આ સંખ્યા દાખલો પતે છે દાખલો નંબર 4 જે છે તે હું તમને હોમવર્કમાં આપીશ જાતે કરશો પ્લીઝ ઓકે તો આને સાથે પ્રશ્ન નંબર 5 પણ પૂરો થાય છે અને સ્વાધ્યાય 2.4 પણ કમ્પ્લીટ થાય છે ઓકે